કેસર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને એકવાર આપણે સૌ જીવતા છે, તાજગીમાં છે, તંદુરસ્તીમાં છે, આપણા જગ્યા આપણે એકઠા થઈ શકેલા છે, માટે આપણે ઈશ્વર પિતાને સ્તુતિ કરીએ. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાને લખેલી સુવાર્તા તેના નવમો અધ્યાય નવા અકરા વિભાગમાં યોહાને લખેલી સુવાર્તા તેના નવમો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની બારમી કલમ સુધી. યોહાન 9:1-12. તે રસ્તે જતો હતો, એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને દીઠો. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું, એણે કે એના મા બાપે? ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના મા બાપે પાપ કર્યું તેથી નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દહાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. એમ કહીને તે ભોંય પર થૂક્યો અને તે થૂકતી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તેને કહ્યું કે તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી? કેટલાકે કહ્યું કે હા તે એ જ છે. બીજાઓએ કહ્યું કે ના, પણ તે તેના જેવો છે. તેણે પોતે કહ્યું કે હું તે જ છું. તેથી તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો શી રીતે ઉગડી ગઈ? તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું સિલોઆના કુંડમાં જઈને ધો. માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? તે તેને કહે છે કે હું જાણતો નથી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે ઈશ્વરનું વચન સાંભળવા માટે ભેગા થયા છે ત્યારે ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ, કારણ કે ઈશ્વર હંમેશા એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે, આજે પણ કરવાના છે. અને એક અદ્ભુત વચન ઈશ્વર આજે આપણે પ્રગટ કરવાના છે, માટે આપણે ધ્યાન રાખીએ, વચન હૃદયમાં ઉતારીએ અને વિશેષ કરીને એ પ્રમાણે ચાલીને આપણે આકાશ રાજ્યના વારસદાર બનીએ. પ્રભુ ઈસુ એ એક પવિત્ર વ્યક્તિ અને આ પૃથ્વી પર એકલા જ પવિત્ર અને એક મનુષ્ય તરીકે પવિત્રતામાં જન્મ લીધો અને પવિત્રતામાં જ મૃત્યુ પામ્યા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી જો કોઈ બીજું એક સારું જીવન જીવ્યું હોય કે જેને કહેવાય કે પ્રભુ ઈસુ જેવું, તો એવા હતા પાઉલ પ્રેરિત. અને પાઉલ પ્રેરિતે બહુ જબરદસ્ત જીવન જીવીને એક અદ્ભુત નમૂનો જે છે એ આપણને આપ્યો છે. પરંતુ આ પાઉલ પ્રેરિત એમને જ્યારે આપણે શરૂઆતમાં જોઈએ બાઇબલની અંદર જોઈએ તો આ પાઉલ પ્રેરિત જે છે એ મંડળીના જબરદસ્ત વિરોધી હતા, વિશ્વાસીઓના જબરદસ્ત વિરોધી અને એમને સતાવનાર એવા વ્યક્તિ હતા. અને એ જમાનાના એક બહુ જ પ્રખ્યાત એવા ટીચર, એવા નિયમશાસ્ત્રના શિક્ષક ગમાલિયેલ એના ચરણોમાં, એટલે કે એમની પાસે રહીને એ શીખેલી વ્યક્તિ હતા. પરંતુ ભલે એ ટીચર ગમે એટલા ફેમસ હોય, પ્રખ્યાત હોય, પરંતુ એમનું શિક્ષણ જે છે એ બાઇબલ આધારિત નહોતું. અને એટલે આ પાઉલ જે છે એમને શરૂઆતથી કંઈક ખોટું જે છે એ શીખવા એમને મળેલું હતું. અને એને કારણે એ પ્રભુ સુખ્રિસ્તને ખ્રિસ્તતા માનતા અને પ્રભુ સુખ્રિસ્તના અનુયાયીઓ જે હતા એ લોકોને માનતા નહોતા. અને એમને હતું કે આ બધા લોકો જે છે એ ખોટા લોકો છે. અને એટલે એમને જે ખોટું શિક્ષણ મળેલું એના કારણે એ જબરદસ્ત વિરોધ કરનાર વ્યક્તિ હતા, લોકોને ઈશ્વરના લોકોને સતાવનાર વ્યક્તિ હતા. અને સૌથી પહેલાં જે શહીદ થઈ ગયા સ્ટેફન, કેમને પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા. એ સ્ટેફનને જ્યારે લોકો પથ્થર મારતા હતા ત્યારે
એ પથ્થર મારનારા જે હશે એ લોકોની પરંપરા પ્રમાણે કે ગમે તો હોય કે એ લોકો કંઈ ઉપરનું કપડું ઉતારીને પછી પથ્થર મારતા હતા, એ બધાના કપડાં સાચવવાના માટે આ પાવલ પ્રેરિત જે છે એ ત્યાં આગળ હાજર હતા અને એ લોકોના કપડાં સાચવતા હતા. એટલું જ નહીં પરંતુ જે ચર્ચની એક કમિટી હોય કે જે આવા બધા ફેંસલા કરે કે આવા માણસે શું કરવું, આવા માણસે પથ્થર મારીને મારી નાખવો કે નહીં, એ કમિટીની અંદર આ પાવલ પ્રેરિત હતા. અને એટલે એમાં એમની પણ સંમતિની જરૂર હતી કે શું ખરેખર સ્ટેફને પથ્થરે મારીને મારી નાખવો જોઈએ, અને એમાં અમે સંમતિ આપી કે હા મારી નાખો. એટલે એક વ્યક્તિને પથ્થરે મારીને મારી નાખવાનું ક્રૂર મોત જે છે એની અંદર એમણે પોતાની સંમતિ જે છે એ જાહેર કરેલી હતી. એટલું જ નહીં પરંતુ બાઇબલમાં નથી લખ્યું પરંતુ અભ્યાસીઓ ઇતિહાસકાર એવું કહે છે કે આ સ્ટેફન અને પાઉલ આ બે મિત્રો હતા, એ લોકો સ્કૂલમાં એ લોકો કંઈક સાથે ભણતા હતા એવું એ કહે છે. સાચી ખોટી વાત ઈશ્વર જાણે, પણ જો એવું છે તો આ કેટલું ક્રૂરતા ભર્યું એક કૃત્ય કે એક મિત્ર હોય એને પથ્થર મારીને મારી નાખવાનોમાં એ સંમતિ આપે, એ કેટલું બધું ભયંકર કહેવાય. અને પાવલ પ્રેરિત જે છે એ વિશ્વાસમાં આવ્યા પહેલાં એ જબરજસ્ત સતાવનાર હતા, અને એવા સતાવનાર હતા કે આપણે કલમ વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેના 8મો અધ્યાય તેની પહેલી કલમ. સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી, તે જ દહાડે યરુશલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમૃદ્ધના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. બાઇબલનું વચન કહે છે એટલી ભારે સતાવણી કરતા હતા ભાઈ, એટલી ભારે સતાવણી પાઉલ દ્વારા થતી હતી કે બધા લોકો ભાગી ગયા જગ્યા છોડીને. એમનો વિસ્તાર, એમનો જે ઇલાકો હતો એ બધો ખાલી થઈ ગયો ભારે સતાવણી, અને બધા લોકો એ જગ્યા છોડીને એ લોકો જતા રહે. વિચાર કરો કે આ પાઉલ તરફથી કેટલી બધી ભારે સતાવણી, હવે એમના ઇલાકામાં કોઈ રહ્યું જ નહીં પણ છતાં એટલેથી અટક્યા નહીં. પણ 9મા અધ્યાયમાં લખેલું છે પ્રેરિતોના કૃત્યો તો 9મો અધ્યાય તેની પહેલી અને બીજી કલમ. પણ સાઉલ હજી સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. હજુ તો એ લોકોને કતલ કરવાની ધમકી આપતા હતા. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભા ઉપર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરુશલેમ લઈ આવે. બાઇબલ કહે છે કે પોતાનો વિસ્તાર ખાલી તો કોઈ બીજા વિસ્તારમાં જો, ત્યાં અધિકાર નથી એટલે અધિકાર પત્રો માંગ્યા કે હું ત્યાં બીજા જગ્યા પર જઈને પણ ત્યાંના વિશ્વાસીઓને પકડી પકડીને મારી નાખું કે બંદીખાનામાં નાખું કે હેરાન કરું, એ અમને પત્રો આપો એવો અધિકાર આપો કે છે. અને વિચાર કરો એમણે એવા અધિકાર મેળવ્યા. આ પાઉલ કેટલા ખતરનાક વ્યક્તિ છે અને જબરજસ્ત એ સતાવનાર વ્યક્તિ છે. પોતાની જગ્યા તો ખાલી કરાવી જ નાખી લોકોની પાસે, લોકોને ભગાડી જ મૂક્યા, બધું એટલેથી અટકતા નથી અને બીજી બાજુ જાય છે અને બીજા વિસ્તારમાં જઈને પણ એ આ જ દહેશત ફેલાવાનું કામ કરી રહ્યા છે. જબરજસ્ત લોકોને આ પાઉલનો ખોફ હશે, જબરજસ્ત દહેશત જે છે એ લોકોને એ લાગતી હશે. હવે શું થયું કે આ પાઉલ દમસ જઈ રહ્યા છે, ભર બપોર છે આ દમસ જઈ રહ્યા છે, અને ભર બપોર એટલે કે સૂરજ એ પૂર્ણ તેજથી પ્રકાશતો હોય અને ભયંકર રોશની હોય, આંખો અંજાતી હોય, સુરતને જોઈ ના શકતા હોય, એવા સમયે આ પાઉલને એક દર્શન થયું અને એના કરતાં ભારે એક રોશની જે ભર બપોર જે જોવાળો હોય છે એના કરતાં ભારે જોવાળું એ પાઉલની ઉપર જે છે એ પાઉલની ઉપર પડ્યું અને પાઉલ જે છે પડી ગયા અને પાઉલ પડી ગયા અને એમને કંઈ પણ એ દેખાતું નથી અને એક અવાજ આવે છે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે, એ જોઈ નથી શકતા, એ પૂછે છે કોણ છો તમે, કહે છે પ્રભુ તમે કોણ, તો કહે છે હું ઈસુ છું જેને તું સતાવે છે. પાઉલને એક અદ્ભુત જે છે એ દર્શન થયું. પરંતુ પાઉલ જે છે એ ખતરનાક વ્યક્તિ, સતાવાની અંદર બહુ જ દહેશત ફેલાવીને ખોફ ફેલાવી નાખે એવા વ્યક્તિ, અને ખરેખર એ જમાનાના લોકો એ પાઉલથી બહુ ભીતા હતા. પાઉલને દર્શન તો થઈ ગયું, પાઉલને ખબર તો પડી ગઈ કે ભાઈ ઈસુ એ તો ખરેખર ઈશ્વર છે, ઈશ્વરમાં આય પણ ગયા છે. પરંતુ ત્યાં એક સેવક છે અને સેવકની સાથે ઈશ્વર વાત કરે છે અને આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય અને તેની 10, 11 અને 12મી કલમ. હવે દમસ્કમાં અનાનિયા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાનિયા
ત્યારે તેણે કહ્યું કે પ્રભુ હું આ રહ્યો ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા ને સાઉલ નામે તારસસના એક માણસ વિશે યહૂદીના ઘરમાં ખબર કાઢ કેમ કે જો તે પ્રાર્થના કરે છે તેણે દર્શનમાં જોયું છે કે અન્યના નામે એક માણસ માહે આવીને તે દેખતો થાય માટે તેના પર હાથ મૂકે છે હવે જો આ અનાન્યા જે છે એને ઈશ્વર દર્શન આપે છે બહુ સમજવા જેવી વાત અને ઈશ્વરો કહે છે અનાન્યા તો આ કહે છે કે હા પ્રભુ હા રહ્યો ઈશ્વર વાતચીત કરે છે વાત બરાબર છે પણ કેવું પરફેક્ટ એક અવાજ સંભળાય છે પોતાનું નામ સંભળાય છે સામે જવાબ આપે છે હા પ્રભુ પ્રભુનો જ અવાજ હું હા રહ્યો એટલે આ જે છે સેવક અનાન્યા એ ખરેખર બહુ જોરદાર વ્યક્તિ છે પ્રભુની સંગતમાં બહુ જોરદાર રીતે આગળ વધનાર એ વ્યક્તિ છે પ્રભુની પાકી ઓળખ છે અને એમને ઈશ્વરે એવું કીધું કે જો ભાઈ સાઉલ તારસસનો સાઉલ એ કોઈકના ઘરમાં છે અને એ દર્શનમાં જોઈ રહ્યા છે કે છે એ દર્શનમાં એવું જોઈ રહ્યા છે કે ભાઈ અનાન્યા ત્યાં જાય છે એના માથા પર હાથ મૂકે છે પ્રાર્થના કરે છે અને દેખતો થાય છે કે છે અજા જેવું દર્શન એ જોવું છે કે છે હવે જો આ એક વ્યક્તિ અનાન્યા એ તો ઈશ્વર સાથે બહુ સંગતમાં રહેનાર વ્યક્તિ ઈશ્વર એક અવાજ આપે છે અનાન્યા તરત સાંભળે છે હું આ રહ્યો પ્રભુ એટલે એના કાન ઈશ્વર પ્રત્યે બિલકુલ ઉઘાડા છે એટલે જેવો તેવો વ્યક્તિ નથી એને કોઈ વિચાર નથી આવતો એને કંઈ મનમાં કશું થતું નથી મને આવું થયું એને અવાજ સંભળાય છે એટલે કેટલો નમ્ર હોવો જોઈએ અને એ ઈશ્વર સાથે વાત કરે છે અને જ્યારે ઈશ્વર આ વાત કરે છે ત્યારે આગળ વાંચો શું લખેલું છે પણ અનન્યાએ ઉત્તર આપ્યો કે પ્રભુ યરૂશલેમમાં તારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે જો અનન્યા શું કહે છે પ્રભુ તો કોને વાત કરો છો કે છે સાઉલ ની કહે છે એના વિશે તમે સાંભળ્યું છે ને તારા લોકોને તારા સંતોને કેટલું બધું દુઃખ આપેલું છે અને જેઓ તારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા સારું મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે જો વિચાર કરો હનાને ભલે બીજી જગ્યા પર છે પણ એમના જીવનમાં પણ સાઉલનો ખોફ તો છે જ હવે જા કરો ઈશ્વર વાત કરે છે હનાન્યા એ જવાબ આપે છે હું આ રહ્યો ઈશ્વર વાત કરે તો સાચી છે ને વાત પણ હનાન્યા કેમ એવું કહે છે પ્રભુ આના વિશે તમે આવું સાંભળ્યું છે એટલે કહેવા માંગે પ્રભુ ભૂલ તો નહીં થતી સાઉલ માટે જવાનું છે આ એક તારસીસો સાઉલ જે લોકો સતાવે છે કે પ્રભુ તમારી કંઈ ભૂલ થઈ ગઈ ગફલત થઈ ગઈ પ્રભુ આ વસ્તુ તમને ખબર નથી કે યરૂશલેમમાં તારા સંતોને કેવા હેરાન કરેલા છે કેવા પરેશાન કરેલા છે જો એક અવાજ સાંભળી શકનાર વ્યક્તિ એક ડાઉટ જાય છે કે ખરેખર ઈશ્વરને ભૂલ તો નથી થઈ ગઈ ને આ સાઉલ એ તો કંઈ બદલાતો હોય કે છે આવું થતું હોય કે છે કેટલો બધો ખોફ જે છે એ દૂર જગ્યાએ પણ આ સાઉલ માટે છે એટલે જ્યારે લોકોને ખબર પડી હશે ને હનાન્યા બી ખબર કે હું દમસ્કમાં આવ્યો છું એટલે હનાન્યા પણ ગભરાઈ ગયા હશે કે સાઉલ અહીં આવશે અને અમારી હાલત જે છે એ બહુ ખરાબ થઈ જશે એને એવું લાગે છે કે કદાચ પ્રભુ જે છે એ કોઈક બીજા વ્યક્તિની વાત કરવા માગતા હશે પણ ભૂલથી પ્રભુ સાઉલ વિશે બોલી રહ્યા છે એટલે જાણે લાગે છે કે પ્રભુને ભૂલ થઈ ગઈ છે અને એ પ્રભુને કહેવા માગે પ્રભુ આ તો કોઈ બીજો હશે પ્રભુ કોઈ બીજો હશે તમારે કંઈક ભૂલ તો નહીં થતી કેટલો બધો ખોફ કેટલી બધી બીક જે છે એ સાઉલની લોકોને છે એનો મતલબ કે સાઉલે જબરદસ્ત રીતે લોકોને હેરાન કર્યા છે અને પછી આગળ લખેલું છે આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો 9 અધ્યાય 26મી કલમ હા જો એની પહેલાં એમણે સુવાર્તા પ્રગટ કરી ઈસુએ દેવ છે બધે ખબર પાડી અને પછી આવીને બધા શિષ્યો સાથે એમણે મળવાનો પ્રયત્ન કર્યો બધા મળવાનો પ્રયત્ન કર્યો બધા સાથે ડાઉટ જાય છે ના આવું ના હોય શકે વિચાર કરો કે જેની સાક્ષી સાંભળી ચૂકેલા છે એની હજુ પણ બીક લાગે છે ના આવું ના હોય તો વિચાર કરો કે આ સાઉલે એ ખરેખર જૂના જીવનની અંદર લોકોને કેટલા બધા હેરાન કર્યા હશે એ કેટલો ખતરનાક વ્યક્તિ એ જૂના જીવનની અંદર એ હશે પરંતુ આ પાઉલને એક દર્શન થયું દર્શન પણ જોવા જઈએ તો બહુ ખતરનાક દર્શન છે પૂરો પ્રકાશ છે સૂરજનો
અને એનાથી વધારે અજોડો તો આપણે શોધી જ ના શકીએ. તમે તમારા ઘરમાં બપોર લાઈટ ચાલુ કરો તો તમારી લાઈટ ઝાંખી લાગશે, એટલો સુરતનો બહાર પ્રકાશ હોય છે ને, જેના કારણે આપણે ઘરમાં અજોડો લાગે છે. તો ડાયરેક્ટ જે સુરતની રોશની કોઈની પર પડતી હોય, ભર બપોરે 1:30-2 વાગે એ અજવાળું કેટલું બધું હોય, એનાથી ભારે અજવાળું લેવા જવાનું કંઈક. અને એવું ભારે અજવાળું જે છે એ આ પાઉલની ઉપર પડે છે, અને પાઉલની ઉપર પડે છે એ એટલું બધું અજવાળું છે કે બપોરનું તેજ જે છે એ પણ એની સામે ઝાંખું પડી ગયું. પાઉલ આ તેજની સામે, આ પ્રકાશની સામે ટકી શકતા નથી, એ ભૂમિ પર પડી જાય છે. એમની આંખો જે છે એ આંખો ભયંકર અંજાઈ ગઈ, અને હવે એમને દેખાવાનું જે છે એ બંધ થઈ ગયું. અને એક અવાજ આવે છે, શાઉલ શાઉલ કહે છે, તું મને કેમ સતાવે છે? એવો અવાજ નથી આવ્યો કે શાઉલ શાઉલ તું મારા લોકોને કેમ સતાવે છે, પણ અવાજ એવો આવ્યો છે કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. શાઉલને આશ્ચર્ય થયું, ક્યાં મેં જૂઠા લોકોને માર્યા છે, મેં ખ્રિસ્તીઓને હેરાન કરેલા છે, મેં મંડળી બાંધનારાઓને પરેશાન કરેલા છે, કોઈ મારી બી નાખેલ છે, પણ મગજમાં તો એ જ છે કે આ બધા જૂઠા છે. એટલે એવું કહેવા માગે છે કે પ્રભુ તું કોણ? એવું નથી કીધું કે મારા વિશ્વાસીઓ હતો તો આવી જાય કે હા ભાઈ કોઈ છે, પેલા કોઈ સાચા છે. પણ જવાબ એવો આવે છે કે તું મને કેમ સતાવે છે, કોઈક એક વ્યક્તિનો અવાજ અને ભયંકર પ્રકાશમાંથી અવાજ. જોયું તો શકતા નથી, આંખો અંજાઈ ગઈ છે, આંખો બંધ થઈ ગયેલી છે. અને પછી પ્રભુ ઈસુ કહે છે, હું ઈસુ છું જેને તું સતાવે છે. હાલેલુયા હાલેલુયા. બહુ ધ્યાનથી સમજજો. હવે આ શાઉલ જે છે એનામાં જબરજસ્ત એક પરિવર્તન આવે છે. હજુ દર્શન જ થયું છે, લોકો એમના હાથ પકડીને લઈ જાય છે કોઈક જગ્યાએ, એમને દેખાતું નથી, એ અંધ બની ગયેલા છે. અને બાઇબલનું વચન એવું કહે છે, પ્રેરિતોના કૃત્યો 9:9 ત્રણ દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં. જો તરત જ ઉપવાસ અને પ્રાર્થના, એક પરિવર્તન. તમે જો તમારી જાતને આ પાઉ સાથે સરખાવશો તો તમને ખબર પડશે કે એક માણસ એવો ભયંકર ગુંડા જેવો છે કે જબરજસ્ત લોકોને સતાવે છે, એની બીક દૂર દૂર સુધી છે, લોકોને મારી નાખી સુતા શકે છે, પોતાના મિત્ર હોય તો છોડવા તૈયાર નથી, એનો ખોફ એટલો બધો છે કે એના વિસ્તારમાંથી લોકો ભાગી ગયા, દૂર બીજી જગ્યાએ પણ લોકો એનાથી બીવે છે. એવો પાઉલ એક જ વખત દર્શન થયું, દર્શનની અંદર દેખાતું કશું જ નથી, કારણ કે આંખો આંધળી થઈ ગઈ છે. અને છતાં એક અવાજ આવે છે, હું ઈસુ છું. તો એવો માણસ બોલે ને, કયો ઈસુ? હું તો નહીં સમજ શકતો, દેખાતું નહીં. તો કેમ કે આ પાઉલ કે અત્યારે થોડો જન્મેલો છે, એ પ્રભુના સમયમાં હતા, એણે પ્રભુને જોયા હશે, એમણે વિરોધ કર્યો હશે, કારણ કે ફરોશી હતા, એમણે વિરોધ કર્યો હશે, એટલે એમણે જોયા હશે. પણ અત્યારે આ પ્રકાશની અંદર આંખો અંજાઈ જવાથી, આંધળા થઈ જવાથી એમને કશું દેખાતું નથી, પણ એમણે માની લીધું. અને તરત જ ઓન ધ સ્પોટ 3 દિવસ 3 રાત સતત ઉપવાસ. એ બી શું, ખાધું નહીં અને પીતું નહીં. જબરજસ્ત પરિવર્તન જે છે આ પાઉલની અંદર જે છે એ દેખાય છે. એટલું જ નહીં, આગળ વાંચો ને 18મી કલમ. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. જો 3 દિવસમાં એ બી આંધળા રહ્યા, એટલે 3જા દિવસે બાપ્તિસ્મા થયો. આંખ ખુલી ધારે, એ તો મને લાગે જેવું દર્શન તો એથી જ ભાગતા, વિવેચનોલા બાપ્તિસ્મા આપો પહેલાં. 3જા દિવસે બાપ્તિસ્મા એટલા માટે કે દેખાતું નહોતું, અને તરત જ એમણે બાપ્તિસ્મા લઈ લીધું. કેટલું જબરજસ્ત આ પરિવર્તન જે છે એમનામાં દેખાય છે. એટલું ત્યાં આગળ વાંચીને 20મી કલમ. તેણે લાગલો સભા સ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યો કે તે દેવનો દીકરો છે. તરત જ ઉદ્દેશ સ્વરૂપ, પહેલાં એ જ વ્યક્તિ કહેનાર, ઈસુ દેવનો પુત્ર નથી, ઈસુ એ ખ્રિસ્ત નથી. અને જે આવું કહેતા હતા કે ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ દેવનો પુત્ર છે, એને મારતા હતા, મારી પણ નાખતા હતા. પણ કેટલું પરિવર્તન, તાત્કાલિક ઉપદેશ. બહુ ધ્યાનથી સમજજો, આજે વિશ્વાસમાં આવ્યા છે, 3 દિવસ પછી માણસ ઉપદેશ કરે છે, બાઇબલથી ઉપદેશ કરે છે 3 દિવસની અંદર. અને
જબરસ ઉપદેશ તરત જ એમણે જાહેર કરવાનો શરૂ કરી દીધો કે ઈસુ એ જ ખ્રિસ્ત, કે ઈસુ એ દેવનો પુત્ર છે. આવા જ ઉપદેશના વિરોધી હતા પહેલા, હવે પોતે એ જ પ્રચાર કરે છે. એક અંદરથી બી થાય ને, આ લોકો સાંભળ શું કહેશે, બહુ આમ આમ કરતો હતો તેમ કરતો હતો, ગભરાઈ ગયો. કશી ચિંતા નથી, કોઈ ફરક નથી. તરત જ ઉપદેશ, અને પાવલનો ઉપદેશ છે ને એ પણ એટલો જ ખતરનાક છે. જેવી એમની દહેશત હતી, જેવી એમની ભય બીક ડર હતી, એવો જ ખતરનાક એમનો ઉપદેશ પણ છે. આગળ વાંચો ને 21મી કલમ. જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા કે જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરૂશલેમમાં ગણ વાળ્યો અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે, તે શું એ નથી? જો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પાઉલ આ જેણે યરૂશલેમમાં ગણ વાળ્યો એટલે હદની બહાર લોકોને મારેલા છે, બહુ લોકોનો નાશ કરેલો છે, એ આ શાઉલ આ એ નથી? અત્યારે આપણે કઈ અલગ જોઈ રહ્યા છે. આશ્ચર્યચકિત થઈ ગયા. ભયંકર ઉપદેશ, કેમ કે પહેલા આ જ બાઇબલથી એ ભયંકર વિરોધ કરતા, ઈસુ દેવનો પુત્ર નથી, પ્રમાણો આપી આપીને બાઇબલમાંથી ગમે તે કલમ કાઢી કાઢીને કહેતા હશે. આજે એ જ વ્યક્તિ એ જ બાઇબલમાંથી કલમ કાઢીને એવું સાબિત કરે છે કે ના, આ દેવનો પુત્ર, આ ખ્રિસ્ત. અને લોકોને આશ્ચર્ય થયું કે આટલું બધું જ્ઞાન આ માણસની પાસે. ત્રીજા દિવસની વાત છે. કેટલું ભયંકર પરિવર્તન જે છે એ આ પાઉલની અંદર જે છે એ આપણને એ જોવા મળે છે. લોકો આશ્ચર્યચકિત થાય છે કે આ પેલો મારનારો નહીં કે છે, આના જીવનની અંદર આટલું બધું પરિવર્તન જે છે એ કઈથી, અને આટલું જબરદસ્ત પરિવર્તન એ પણ તાત્કાલિક અને તરત જ થઈ ગયું. અને પછી ગલાતીના પત્રમાં લખેલું છે, ગલાતીઓના પત્ર પહેલો અધ્યાય 23મી કલમ. પણ તેઓએ માત્ર એટલી જ વાત સાંભળી હતી કે જે પહેલા અમને સતાવતો હતો, જે પહેલા અમને સતાવતો હતો, અને જે વિશ્વાસનો તે પોતે અગાઉ નાશ કરતો હતો, જે વિશ્વાસનો જે અગાઉ નાશ કરતો હતો, તે વિશ્વાસને તે હમણાં પ્રગટ કરે છે. વિશ્વાસને હમણાં પ્રગટ કરે છે. ચારે બાજુ વાતો ફેલાવા લાગી. લા પાઉલ, કોણ પાઉલ? અરે પેલો જે ઈસુને દેવરતો માનતો, એવા વિશ્વાસનો વિરોધ કરનાર, એવા વિશ્વાસનો નાશ કરનાર, આજે એ જ વિશ્વાસ પ્રગટ કરનાર. વિચાર કરો, જે નાશ કરનાર છે એ જ વસ્તુને બાંધનાર, એ જ વસ્તુને પ્રગટ કરનાર, તાત્કાલિક તરત. અને કેટલું બધું જબરજસ્ત પરિવર્તન જે છે એ પાઉલની અંદર જોવા મળે છે. એટલું જ નહીં, પ્રેતરાકૃત્યમાં લખેલું છે તેનો 14મો અધ્યાય, પ્રેતરાકૃત્યો 14મો અધ્યાય તેની 19-20મી કલમ. વિચારો, પેલા માણસ મારતો હતો લોકોને, પથ્થર મારતો, લોકોને જેલમાં નાખતો, એ જ વ્યક્તિ હવે માર ખાનાર છે. જે તેવી વસ્તુ નથી, તમારામાં શક્તિ છે, તમારામાં સામર્થ્ય, તમે લોકોને મારી શકો છો, પ્રભુના મારે તમે સહન કરનાર થઈ જાઓ. આ જે તેવી વસ્તુ નથી. મેં વિશ્વાસીઓને આત્મિક લોકોને કહેતા સહન કેટલું સહન કરવાનું, બસ સહન જ કરવાનું. આ તો તાત્કાલિકની વસ્તુ છે. જે મારનાર છે એ માર ખાનાર બની ગયા છે. બાઇબલ એવું કહે છે, એટલા પથ્થર માર્યા કે લોકોને લાગ્યું મરી ગયા. મરી ગયા એટલે શું? લોકોએ પહેલાં નાક પાસે આંગળી મૂકી હશે, કંઈ હવા હવા આમ તેમ જાય છે કે નહીં, કશું નહીં, પેટ પર હાથ મૂકીને જોયો કંઈ હલન ચલન કશું નહીં, છાતી પર હૃદયમાં આમ કરી મૂક્યું હશે, કોઈ ધબકારા નહીં કશું નહીં, તો મરી ગયો. તો કે ઢસડવાને ઢસડીને ફેંક્યા હોય શેર બહાર, હવે શેર બહાર આટલું થયા પછી શેર બહાર જઈને ઢસડીને નાખ્યા, અને પછી ઊભો થઈને એક પણ વસ્તુ ના બોલે કે મને કોણ માર્યું, શું થયું. એની સાથેના લોકો કહે છે, પાઉ શું કરો, પાછા તે જે ને અંદર કહે છે, કઈ માર્યા તૈયાર ચાલો કહે છે. કેટલું જબરસ્ત પરિવર્તન હે ને, જ્યારે કોઈ ગાડી અડા દે પછી પ્રશ્ન થાય કોઈ ગાડી અડાઈ છે, તમને જાગૃત કરવા માટે કોઈ કહી રહ્યું છે. આવું થાય અને ત્યારે જે પરિવર્તન દેખાય એ પરિવર્તન એ ખરેખર એ અજાયબ જેવું છે અને જબરજસ્ત છે. અને પછી ત્યાં લખેલું છે પ્રેતાકૃત્યો ત્યાં 14મો અધ્યાય
આઠ નવ અને દસમી કલમ વાંચો તો પાઉલ ને બોલતા સાંભળતો હતો અને પાઉલે તેની તરફ એકી નજરે જોઈ રહીને કે આ માણસ પાંગળો છે અને એકી તરફ જોઈ રહે છે અને તેને સાચો થવાનો વિશ્વાસ છે. હા, એનો વિશ્વાસ આવી ગયો છે અને પાવલ પ્રેતને જોવો છે, પાવલ પ્રેતને ખબર પડી જાય કે આને તો આવો વિશ્વાસ છે, સાજા થવાનો વિશ્વાસ છે. હા, એ જાણીને મોટે સાથે કહ્યું કે જે વિશ્વાસનો નાશ કરનાર વ્યક્તિ એ વિશ્વાસને બાંધનાર થાય અને હવે એ જ વિશ્વાસથી એ પોતે ચમત્કાર કરી શકે છે. જન્મથી લંગડો માણસ, બાઇબલ કહે છે કદી ચાલ્યો નહોતો, એને અંદરની વાત જાણીને એને કહી દીધું ઉઠ અને ચાલ, અને માણસ ચાલતો પણ થઈ ગયો. કેટલો અજાયબ જેવો આ પરિવર્તન જે છે એ પાઉલની અંદર જોવા મળે છે. ફરી આગળ આ પાંચે તેનો સોળમો અધ્યાય અને તેની અઢારમી કલમ. તે ઘણા દિવસ સુધી એમ કર્યા કરતી હતી. હા, એક દાસી હતી જે ભવિષ્ય જોતી હતી, એની અંદર દુષ્ટાત્મા હતો, એનાથી લોકોનું ભવિષ્ય કહેતી હતી અને રોજ આ એને પ્રગટ કરે કે આ જે પાઉલ જે છે ને એ લોકો તો કે જીવતા દેવના સેવકો છે અને તેમનો તારણનો માર્ગ પ્રગટ કરે છે. રોજ આ એને મેળામાં બોલ્યા કરે, એટલે આખરે આ પાઉલ જે છે એક વાર એવું કહી દે છે. હા, વાંચો કે ત્યારે પાઉલે બહુ કાયર થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે તેઓ એનામાંથી નીકળી જા. હા, એટલે તે ને તે જ ઘડીએ તે નીકળી ગયો. વિચાર કરો, પોતાની જાત તમે પહેલા જ પાઉલની જગ્યા પર રાખજો. કોઈ લેડીસ આવીને એવું કહે છે, રોજ આવીને કહે છે આ તો જીવતા દેવના સેવકો છે અને તમને તારોનો માર્ગ પ્રગટ કરે છે, તો માણસ ઘરે જઈશું કે તમે તો જોરદાર પવિત્ર આત્માથી ભરેલી વ્યક્તિ મળી ગઈ, ઓળખી ગયો એમ નથી. અમારો પવિત્ર આત્મા જાણે કે બધાને જાહેર કરતી દોડે, અમારે તો અમારી સાક્ષી આપવાની બી જરૂર ના પડી. તો પાઉલ પ્રેતને ખબર છે કોઈ પવિત્ર આત્મા નહીં, દુષ્ટાત્મા છે, ભવિષ્ય કર્યા દુષ્ટાત્મા. જો આત્મા પરખવાનું કામ કેટલું જબરજસ્ત કામ કરે છે, અને એટલું જ નહીં કે રોજ આવીને કહે કે તું કોણ કહેનાર, એટલે કહે છે પ્રભુશ્વર નામમાં નીકળાઈ દીધી, દુષ્ટાત્મા નીકળી ગયો તરત. એ ભવિષ્ય કરનાર આત્મા નીકળી ગયો. આત્મા પારખવાનું દાન, ભૂતો કાઢવાનું દાન, ભયંકર પરિવર્તન આ પાવર પ્રયત્ન અંદર છે. અને પછી 19મા અધ્યાયમાં લખેલું છે તેની 11 અને 12મી કલમ. દેવે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા, કે તેણે વાપરેલા રૂમાલો તથા લુગડા તેઓ માદાઓની પાસે લઈ જતા અને તેમને અડકારતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. વિચાર કરો, પાઉલ પ્રેતે જે કપડાં પહેરેલા હોય, જે રૂમાલ વાપરેલા હોય, લોકો આવે પાઉલ પ્રેત પાસે, એ આપી દે તારો રૂમાલ આપી દે, એટલે પાઉલ પ્રેત રૂમાલ આપી દે. અને જો કોઈને દુષ્ટાત્મા હોય ખાલી આમ દેખાડવાનો છે, પણ પાઉલનો રૂમાલ જો ભડકીને ભાગી જાય, પાઉલનો રૂમાલ ભાગો એથી. વિચાર કરો કેટલું જબરદસ્ત સામર્થ્ય, કેટલું જબરદસ્ત આ પાઉલની અંદર પરાક્રમ, કેટલું જબરદસ્ત આ પાઉલ પ્રેતનું પરિવર્તન, કે જે આ બાબતનો નાશ કરનાર વ્યક્તિ આજે એમના દ્વારા અજાયબ જેવા અસાધારણ ચમત્કારો જે છે એ થઈ રહ્યા છે. તમે ખાલી વિચારો કે કેટલું અદ્ભુત એક પરિવર્તન જે છે એ પાઉલના જીવનની અંદર જે છે એ આપણને દેખાય છે. અને એમ કરતાં કરતાં લોકો ભૂલી પણ ગયા કે આ પાઉલ તો એ વ્યક્તિ છે કે જે એક જમાનામાં વિરોધી હતા, આપણને સતાવનાર હતા, આપણને મારનાર હતા, મંડળીને તોડનાર હતા. લોકો ભૂલી પણ ગયા, તો ધ્યાનથી સમજો, લોકો ભૂલી ગયા કે પાઉલ એ વ્યક્તિ છે કે જેમને સતાવતા હતા. લોકો ભૂલી ગયા એ જૂની ખબર જે છે, એ જૂનો એમનો સ્વભાવ જે છે એ લોકો બધા ભૂલી ગયા. અને પ્રેરિતોના કૃત્યો તેના 21મો અધ્યાય અને તેની 12-13-14 કલમ. એક આગાબાસ નામનો એક પ્રબોધક હતા,
અને પાઉલ પ્રેત પાસે આવે છે અને પાઉલનો જે કમરપટ્ટો છે લઈ લે છે અને કમરપટ્ટાથી પોતાની જાતને બાંધે છે અને પછી શું કહે છે કે જે માણસનો આ કમરપટ્ટો છે અને કમરપટ્ટાને મેં મારી જાતને જ રીતે બાંધી છે એ માણસ તો યરુશાલેમ જશે ને તેને આવી રીતે બાંધવામાં આવશે, પ્રબોધક બોલે છે. એટલે આ વસ્તુ સત્ય છે. જ્યારે આ લોકોએ સાંભળ્યું, વાંચો ફરીથી કર, રડી પડ્યા, ભૂલી ગયા કે આ તો અમને મારતો હતો. બીજા હતો, હા હવે લાગમાં આવ્યો છે, ઝાલા જા તું યરુશાલેમ જ જા. પણ હવે જૂનું વાત જ બધા ભૂલી ગયા છે. કેટલું જબરદસ્ત પરિવર્તન કે જૂની વાત લોકો ભૂલી ગયા. એના માટે રડે છે પાઉલને માટે, તો પાઉલને માટે આ લોકો જે છે એ રડે છે. અને લોકો ભૂલી ગયા છે કે આ પાઉલ જે છે એક જમાનામાં અમને મારતા હતા. આજે એ લોકો બધા પાઉલનું જે જીવન છે એ જીવન ઝંખે છે. ના, આ માણસ મરવો ના જોઈએ, આ માણસ બંધાવો ના જોઈએ, આ માણસ રડવો ના જોઈએ. લોકોએ પાઉલ પર આક્ષેપો મૂક્યા કે આ પાઉલ અમને અમારી જે વ્યવસ્થા છે કે અમારો જે નિયમશાસ્ત્ર છે એની વિરુદ્ધ અમને શીખવાડે છે. કે આ પાઉલ જે છે અમને મૂસાની વિરુદ્ધ જે છે એ મૂસાની વિરુદ્ધ અમને શીખવાડે છે. અને એ સમયે પાઉલ જે છે એ લોકોની સાથે વાત કરે છે. બહુ ધ્યાનથી સમજો. અને પાઉલ જે વાત કરે છે આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો તેનો 22મો અધ્યાય અને 3, 4 અને 5મી કલમ. હું કિલિકિયાના તારસસમાં જન્મેલો યહૂદી છું. જેવા શું કહે છે, હું તારસસમાં જન્મેલો યહૂદી છું પણ આ શહેરમાં ગમાલિયેલના ચરણમાં ઉછરેલો. હા, આ શહેરમાં ગમાલિયેલના ચરણમાં ઉછરેલો છું અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો. હા, અને આજ તમે સર્વ જેવા દેવના સંબંધમાં ચુસ્ત છો. હા, તમે જેવા દેવના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો. તેવો હું પણ હતો. વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ પામતા સુધી સતાવતો હતો. જો યાદ દેવડા જ હું આવો હતો. તમે જે બધી વાતો કરો છો ને એવો જ હતો હું તો તમારા કરતાય ખતરનાક હતો. લોકો ભૂલી ગયા છે કે પાઉલ એક જમાનામાં આવો હતો. એની જૂની વાતો જે છે ભૂલી ગઈ છે. એટલું જબરજસ્ત પરિવર્તન જે છે એ પાઉલની અંદર જોવા મળે છે. અને ફરી 26મા અધ્યાયની અંદર લખેલું, 26મો અધ્યાય એ 9મી કલમથી વાંચો. તો હું તો પ્રથમ મારા મનમાં એવું ધારતો હતો કે ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. અને મેં યરુશલેમમાં તેમ કર્યું પણ ખરું. મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો. હા, ભાવે પોતાની જૂની વાતો યાદ દેવડાવજો કે તમે લોકો શું મને નિયમ શાસ્ત્રની વાતો કહો છો ને મૂસાની વિરુદ્ધ બોલવાની વાત. હું આવો જ હતો, તમારા જેવો જ હતો. કે લોકો કેટલું હદે ભૂલી ગયેલા છે. એનો મતલબ પાઉલ જે છે એનું જીવનનું પરિવર્તન જે છે એ પરિવર્તન કેટલું જબરદસ્ત થયું છે કે લોકો આજે માનવા પણ તૈયાર નથી કે એક જમાનામાં પાઉલ જે છે એ પાઉલ આવા હતા. કેટલું જબરદસ્ત એમના જીવનનું પરિવર્તન થયેલું છે. હવે પાઉલ જે છે એ પાઉલ એ પોતાની સાક્ષી આપે છે. અને પાઉલ જ્યારે પોતાની સાક્ષી આપે છે ત્યારે આપણે વાંચીએ બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય. બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય અને 23મી કલમથી વાંચો. તો શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હા, હું કોઈ એક ઘણા માણસની જગ્યાએ બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે. અબુ ધ્યાનથી સમજો, પાઉલ શું કહે છે? પેલા કોઈ ખ્રિસ્તના સેવકો છે કે છે હું વિશેષ છું. હવે ધ્યાનથી સમજો કે પાઉલ પોતાની વાત કરે છે. પ્રભુ એવું કીધું કે બીજાને તમે તમારા કરતા ચડિયાતા ગણો. પણ પાઉલ પ્રત્યે ગાળી ઉલટી વાત કરે છે, ઉલટી વાત કરે છે. એટલે પાઉલ પ્રત્યે કીધું કે જો બીજા બધા સેવકો હોય તું એના કરતાં વધારે ચડિયાતો. પાઉલ પ્રત્યે એવું નથી કહેતા કે ના પેલા કોઈ ચડિયાતા. પાઉલ પ્રત્યે હિંમતથી કહે છે હું એ લોકોના કરતાં ચડિયાતો છું. વધારે વખત
ત્રણ વાર મેં સૂર્યનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાગી ગયું, એક રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો, ઘણી મુસાફરી કરી નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા રોડગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. ભાઈ બનવું વચન કે છે, પાવળભાઈ કેવું કહે છે, હું બીજા કરતાં મોટો પ્રેરિત. આ અભિમાન નથી એમનું. પછી એના કારણ આપ્યું કેમ મોટો, તો કે બીજા કરતાં વધારે મેં ફટકા ખાતા, વધારે કોડાનો માર ખાતો, મારું આ ત્રણ વખત ભાગી ગયું, કોઈ પણ વખત નથી ભાગ્યું, હું એક દિવસ આ સમુદ્રમાં પડી રહ્યો, એટલે આ બધું મેં વેઠ્યું, એટલે કોના કરતાં બધા કરતાં મોટો છું કે છે. એ કોઈ પૈસાની વાત નથી કરતા, બંગલા ગાડીની વાત નથી કરતા, પણ એ કહેવા માગે છે કે હું મોટો કેમ, એમનો અભિમાન નથી, પણ પોતાના વિશે સાક્ષી આપીને એ પણ બહુ મોટી વસ્તુ છે. માં સ્ટેજ પર ઊભો થઈને કે હું આમ પતે 50 જણો હવે બેસે ભાઈ તો શું થાય, એને ઓળખતા હોય તો. એટલે પોતાના વિશે સાક્ષી આપીને એ પણ જેવી તેવી વસ્તુ નથી, કે સામે ઓળખનાર લોકો હોય તો ખબર પડી જાય કે ભાઈ આ તો પેલો. આ પાવલનું આટલું જબરદસ્ત પરિવર્તન, જબરદસ્ત પરિવર્તન આ ભાવ પ્રયત્નો થયું. આજે ખ્રિસ્તીઓની અંદર કેવા પ્રકારનું પરિવર્તન થાય છે. એક કાગડો હતો અને તરસ લાગીને, એક પીપળું હતું એને લાગ્યું પાણી હશે, એટલે એકદમ જઈને ત્યાં ગાડી લેન્ડિંગ કર્યું. થયું એવું કે પગ લપસી ગયો, અંદર હતો ચૂનો, ચૂનાની અંદર પડી ગયો, એટલે આખો સફેદ થઈને બહાર આવ્યો. કાગડો કાળો હોય પરંતુ એકદમ સફેદ થઈને એ બહાર આવ્યો. અને તમે જો કબૂતર સફેદ હોય, અને કબૂતરને દાણા નાખનારા લોકો હોય, કાગડાને દાણા નાખનાર કોઈ ના હોય, એટલે હાંધો હો તો કબૂતર જેવો દેખો છો, પણ તમે કબૂતરને કદી ચાલતા જ છો. કબૂતર એક પગ મૂકે, બીજો પગ મૂકે, એક બે એક બેમ ચાલે, અને કાગડો કદી એવી રીતે નહીં ચાલે. કાગડો કૂદતો કૂદતો ચાલશે, કાગડાની ચાંચ થોડી લાંબી હોય, એટલે તમે કબૂતરને ભેગું ઘૂસી ગયો ખાવાની માટે. પણ કબૂતરો તો ઓળખે ને. આજે શું છે, આવા પ્રકારનું પરિવર્તન જે છે ને એ માણસમાં જોવા મળે છે. કાળો જ છે કાગડા જેવો, પણ ચૂનાની અંદર વ્હાઈટ થઈને નીકળી આવે છે, ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ લોકોને ખબર પડી જાય છે. એક હિન્દુભાઈ મને મળ્યા ગઈકાલે જ વાત કરું, મને કહે સાહેબ માફ કરો પણ એક વાત કહું તમે, શું, તમારા ખ્રિસ્તીઓ બહુ અભિમાન કહે છે. મેં કેમ, તો કે મને એટલું ખબર ખ્રિસ્તીઓ પ્રેઝ ધ લોર્ડ કરે, તો કે મેં એક જ્યારે પ્રેઝ ધ લોર્ડ કર્યું તો મને ડોકવામાં ફરાઈ દીધું, મને પ્રેઝ રોડ બી ના કર્યું, હું તો હિન્દુ છું કહે છે. ગઈકાલે જ વાત, વિચાર કરો કે આ પરિવર્તન કેવું, જેમણે કીધું કે હું હિન્દુ છું અને છતાં હું પ્રેઝ રોડ કરું, તમે કેમ નથી કરતા કે અમે ગમે તેમ ના કરે પ્રેઝ રોડ કહે છે. લો આ એક પરિવર્તન, એ લોકોની અંદર પરિવર્તન કેવું, દેશી પીને દેશી ગાળો બોલતા હતા, ઇંગ્લિશ પીને ઇંગ્લિશ ગાળો બોલવા લાગે. આવા પરિવર્તનો જે છે એ માણસની અંદર યાદ જોવા મળે છે. મિટિંગમાં હોય, બાઇબલ વાંચતા હોય, પ્રાર્થના કરતા હોય, બાકી હોય એવા ને એવા જ. પહેલાં પેપર વાંચતા હતા, હવે બાઇબલ વાંચતા થઈ ગયા. પહેલાં ટીવી જોતા હતા, હવે યુટ્યુબ જોતા થઈ ગયા. પહેલાં ફિલ્મ જોતા હતા, આ ફાલતુ વિડીયો જોવાનું શરૂ કરી દીધું. બહુ જબરદસ્ત પરિવર્તન આવી ગયું. ટાઈમ વેસ્ટ તો ત્યાં ત્યાં જ છે. બાળ પ્રયત્ન જીવનની અંદર જબરદસ્ત પરિવર્તન. આજે તમારા જીવનની અંદર કેવા પ્રકારનું પરિવર્તન છે, તમે કેટલા વર્ષથી પ્રભુમાં આવેલા છો, તમે ક્યારથી વિશ્વાસથી ઓળખાવો છો, તમારા જૂના જીવનમાં શું હતું અને આજે આટલા વર્ષ પછી તમારું નવું જીવન જે છે એ કેવું છે. શું આજે પાવલ જેવો એ અનુભવ જે છે એ કરાય છે. શું આજે તમારું જીવન જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે, હાર પહેલાં કેવો તો હજુ કેટલો બદલાઈ ગયો છે. શું આજે કોઈને આશ્ચર્ય થાય છે કે પછી એવું આશ્ચર્ય થાય છે અથવા બાઇબલ વાંચીને બી એવો જ છે, બદલાતો જ નથી,
પ્રેતના કૃત્યમાં લખેલું છે કે નવમો અધ્યાય અને તેની 22મી કલમ. સાઉલ મારતો તો એજ, લોકો નો બંદી ખરામ નાખતો તો એજ, અમારો સાથ આપતો તો એજ, આ એજ છે. ગૂંચવે ક્યાં બધા? આ તમારા વિશે કેટલા ગૂંચવાય છે? મારો પહેલા એવો હતો, હજુ ગૂંચવાઈ ગયા. પરિવર્તન કેમ નથી? આ લોકો બધા જે છે એ ગૂંચવાઈ ગયા. આટલું જોરદાર પરિવર્તન એ પાઉલના જીવન અંદર કઈ રીતે આવ્યું બહુ ધ્યાનથી સમજો. આજે ઈશ્વર તમને કહેવા માગે છે કે આવું જોરદાર પરિવર્તન ક્યારે આવે અને કેવી રીતે આવે. આટલું જોરદાર પરિવર્તન એ પાઉલના જીવનમાં કેમ આવ્યું અને પ્રેરિત કૃત્યમાં લખ્યું છે તેનો 9મો અધ્યાય અને 17 અને 18મી કલમ. ત્યારે અનાન્યા ચાલ્યો ગયો અને તે ઘરમાં બેઠો અને તેના પર હાથ મૂકીને કહ્યું કે ભાઈ શાઉલ, પ્રભુ એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયો તેને તું દેખતો થાય અને પવિત્ર આત્માથી તું ભરપૂર થાય માટે મને મોકલ્યો છે. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને જેવું છાલા જેવું પડી ગયું એમની આંખો ખુલ્લી થઈ ગઈ અને આંખો ઉઘડી ને એટલા પરિવર્તન આવ્યું. પ્રભુમાં આયા પછી જો આંખો ના ખુલતી હોય ને તો પરિવર્તન ના આવે. આંખો ખુલે તો પરિવર્તન આવે. ઘણાની આંખો આદમને હવા જેવી હોય, આત્મિક આંખો હોય એ બંધ થઈ જાય, શરીરની આંખો ખુલે. આપણે તો નાગા છે, એ લોકોનું પરિવર્તન થઈ ગયું. એ તેના વાઘમાંથી બહાર જતા રહે, સ્વર્ગમાંથી નર્કમાં જતા રહે. આંખો ખુલે એટલે પરિવર્તન થાય, પણ કઈ આંખ ખુલે છે એની પર આધાર છે. માણસની આત્મિક આંખ ખુલી જાય એટલે જબરદસ્ત પરિવર્તન થાય. પ્રભુ સુરસ્ત જતા હતા જે વચન આજે આપણે વાંચેલું, યુહાને લખેલી સુવાર્તા 9મો અધ્યાય 1-12, જન્મથી આંધળો મળ્યો. પ્રભુ શું એની પાસે ગયા, શિષ્યો બહુ ખુશ થઈ ગયા, આજે તો આંધળો મળ્યો છે. પ્રભુ પ્રભુ કોના પાપને કારણે? પહેલાં તારો છાલો કાઢ, છાલા જેવું નીચે પહાડ, તારે આંખો ખોલ તો તને ખબર પડે. બાર બાર શિષ્યો મંડી પડે, પ્રભુ કોના પાપને કારણે? એના કે એના મા બાપના પાપને કારણે. શું કામ બીજાની આંખ જોવો છો? તમારી આંખમાં જે છાલો છે કે લઠ્ઠો પડેલો છે કે ભારોટો પડેલો છે, કાળો પાક પ્રભુને પૂછે છે આ લોકો આવો માણસ કેમ આંધળો છે. અને પ્રભુ શું કાદવ કર્યો, આંધળાની આંખ પર લગાવ્યો અને એને કીધું કે જા સિલોના કુંડમાં જા, ધોઈને દેખતો થાય. આ માણસ ગયો સિલોના કુંડમાં, ધોઈ આંખો, એને બધું દેખાવા લાગ્યું. ત્યાંથી પોતાના ઘરે ગયો, અડોશી પડોશી આવ્યા, દૂરથી જોયો, આપણો ભિખારી કોને દેખાતો? આ છે તો એ જ, પણ એની તો આંખો નથી યાર, આ તો જોઈ શકે છે. તો આંધળો કહે છે કે હું એ જ છું, કે હું એ જ ભિખારી છું, કે તો એ કેવું તો તારી આંખો કેમને ખોલી? કે છે બોલો, ઈસુ નહીં કહેવાતો? કે છે એને ખોલી નાખી આંખો, આવું આવું કર્યું, કાતો લગાવ, મને કીધું એને ધોઈ ધોઈ નાખ, મેં ધોઈ નાખી, દેખતો થઈ ગયો. કઈ છે ઈસુ? તો ખબર નહીં. કે છે ઈસુ કઈ છે? તો કે એ તો મને ખબર નહીં. હવે ધ્યાનથી સમજજો, એક માણસ જે આંધળો હતો એની આંખો ખુલી ગઈ, સિલોના કુંડમાં જેને દેખતો થયો. અને વાંચો તો એની 8મી અને 9મી કલમ. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો, બહુ ધ્યાનથી સમજજો, જે લોકોએ અગાઉ એને ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે હા, જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી? આ પેલો ભિખારી નથી કે જે બેસીને ભીખ માંગતો હતો? કેટલાયે કહ્યું કે હા તે જ છે. બીજાઓએ કહ્યું કે ના,
પણ તે તેના જેવો છે. હા, કોઈ કઈ કીધું કે એ જ છે અને કોઈ કઈ કીધું કે ના એના જેવો કોઈક છે. તેણે પોતે કહ્યું કે હું તે જ છું, હું એક ભિખારી, હજુ બદલો નહીં, ભલે મારી આંખો ખુલી પણ ભિખારી જ. વિચાર કરો શું પરિવર્તન છે. અલ આંખો ખુલી જાય તો પરિવર્તન થવું જોઈએ ને. આંખો ખુલી ગઈ હોય તો કોઈ પરિવર્તન આવવું જોઈએ. આના જીવનમાં તો કોઈ પરિવર્તન જ નથી. લોકો પણ જુએ છે, એ લોકો પણ કોઈ પરિવર્તન દેખા, આ પેલો જ ભિખારી લાગે છે, ભલે દેખતો થઈ ગયો પણ છે તો ભિખારી. ના લોકો એનું પરિવર્તન જોઈ શકે છે, ના એ પોતે કોઈને કહે છે કે મારામાં પરિવર્તન છે. એ તો કહે છે એ જ ભિખારી છું. એટલું જ નહીં, પાછ સાક્ષી બી આપે છે. 11મી કલમમાં છો. તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખ પર તે ચોપડીને મને કહ્યું કે તું સિલોવાના કુંડમાં જઈને ધો, માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. હાલેલુયા હાલેલુયા. હું કહું છું સાક્ષી કેવી હોય છે, હું એટલે જ કહું સાક્ષી કે લોકોનું જીવન પરિવર્તન થવું છે. આ બી સાક્ષી આપે છે, હું આંધળો તો અંધેકતો થઈ ગયો. કોણે કરે? ઈસુએ જ કરે. સાક્ષી તો આના જીવનમાં પણ છે પણ એના જીવનનું પરિવર્તન છે. એના જીવનમાં કોઈ પરિવર્તન નથી પણ સમૃણ સ્ત્રીના જીવનમાં પરિવર્તન છે, ઝાંખીદાણીના જીવનમાં પરિવર્તન છે. લોકો સાક્ષી આપી શકે મારું જીવન ઈસુના લીધે બદલાયું. અને એ લોકોને પૂછે ને કઈ છે ઈસુ, તો લોકો સામેથી જવાબ આપે તમે બી આઈને જુઓ ને કે છે કઈ કુવા આગળ બેઠેલા છે એ જ ખ્રિસ્તો નથી, તમે બી આઈને ચેક તો કરો કે છે. મને તો અનુભવ થઈ ગયો. એ લોકો નથી પૂછવા જવું પડતું કે ઈસુ ક્યાં છે, એ લોકો પોતે કે ચલો ઈસુ તમને દેખાડો અને ઈસુને પાસે લોકોને જે લઈ જાય છે એ ખરી સાક્ષી છે. માંદાવ તો સાજા દવાખાને થવાના, એ તો ઓપરેશનથી તમે સાજા બી થઈ જવાના, અને જંતર મંતરથી બી કામ થવાનું. પરિવર્તન પરિવર્તન પ્રભુના આત્મા સિવાય એ બીજું કોઈ કરતું નથી. આ માણસ સાક્ષી આપે છે હું આંધળો હતો અને દેખતો હતો. એટલે લોકો એ કહે છે કે ભાઈ કેવી રીતે, તો કે જે ઈસુ કહેવાય છે ને એણે મને સાજો કર્યો. નામ બી પ્રભુ ઈસુનું. અને વાંચો 12મી કલમ. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે, તે કહે છે કે હું જાણતો નથી. હા, લોકો પૂછે છે ભાઈ જો ઈસુ આટલું મોટું કામ કર્યું હોય તો અમને બી કહેને ભાઈ કઈ છે ઈસુ, ને પોતાની પાસે જ ઈસુ નથી. ઈસુ કોણ છે ખબર નથી, ક્યાં છે એ આ માણસને ખબર નથી. એના જીવનની અંદર એ કોઈ પરિવર્તન નથી. આંખો ખુલી ગઈ ખરી, ઈસુ નથી દેખાતા જ. પ્રભુ ઈસુ ક્યાં છે એ આ માણસને ખબર નથી. શું ખરેખર આ પરિવર્તન છે? શું ખરેખર આ પરિવર્તન છે? પાવલે તો કીધું આ જ ખ્રિસ્ત છે, પ્રમાણો આપી આપીને કીધું આ પરિવર્તન છે. આપણે જાતને આપણે તપાસીએ કે શું મારા જીવન દ્વારા આજે હું કહી શકું છું કે ભાઈ હા ઈસુ આ રહ્યા કે ઈસુ પેલા રહ્યા. આજે આપણે જાતને તપાસીને શું આપણે જાહેર કરી શકીએ છીએ? બીજો કોરંથી 13મો અધ્યાય અને તેની 5મી કલમ વાંચીએ આપણે. જો તમને ના પસંદ કરવામાં નહીં આવ્યા હોય ઈસુ તમારી અંદર છે કે નહીં તમે જાણતા નથી. બહુ ધ્યાનથી એક એક શબ્દ સમજો. ફરી કોર વાંચે આપણાને તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. આવું પાઉલ પ્રેરિત કહે છે, બહુ ધ્યાનથી સમજો. તમારામાં વિશ્વાસ છે કે નહીં એની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. ફરી એકવાર કહે છે તમારી પોતાની પરીક્ષા કરો. જો તમને નાપસંદ કરવામાં નહીં આવ્યા હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે એટલું શું તમે પોતે નથી જાણતા. હાલેલુયા હાલેલુયા. આજે હું આ વચનની વિરુદ્ધ કહું છું તમને, પરીક્ષા ના કરો. ભલે બાઇબલ અહીંયા 2-3 વખત કહેતો હોય તમારી પોતાની પરીક્ષા કરો, પણ હું આજે તમને આજ્ઞાથી આઝાદ કરું, જાઓ તમે પોતાની પરીક્ષા ના કરો.
કોઈ પોતાની પરીક્ષા કરવાની જરૂર નથી. પાઉલ પ્રેરિત કહે છે જો તમને નાપસંદ કરવામાં નહીં આવ્યા હોય તો ઈસુ તમારામાં છે કે તમે નથી જાણતા. એટલે મારામાં ઈસુ છે તો મારે તપાસ કરીને જોવાનું, મને પોતાને ના ખબર પડી જાય. મારામાં વિશ્વાસ છે, શું મારે તપાસ કરવાની કે મારામાં વિશ્વાસ છે કે નહીં? તમારી અંદર શું તમને ખબર જ ના હોય? તમે કયા કપડાં પહેર્યા તમને ખબર નથી? કોઈ આપણને કે તે જીન્સ પહેર્યું છે, કોઈ આપણને કે તે ટી શર્ટ પહેરેલું છે, આપણને નથી ખબર? એમાં તપાસ કરો, જોવા તમારે શું પહેર્યું છે આજે. તમારી અંદર શું છે એ તમારે તપાસ કરવાની, એ તમને ખબર જ હોવી જોઈએ. પાવર પ્રેત એ જ તમને કહેવા માગે છે. એ કહે છે વારંવાર તપાસ કરો, તપાસ કરો. પણ ખરેખર એમ કહેવા માગે, તમને ખબર કેમ નથી પડતી તપાસ કર્યા વગર? આમાં શું તપાસ કરવા જેવું છે? કારણ કે એનો પહેલો ધ્યાન પહેલી ક્રમમાં છો. હા, કરંથી બીજો, કરંથી પહેલો ધ્યાન પહેલી ક્રમ. કરંથમાંની દેવની મંડળી, જો કરંથમાંની દેવની મંડળી એટલે વિશ્વાસ કરેલા લોકો, પસ્તાવો કરેલા લોકો, બાપ્તિસ્મા લીધેલા લોકો, પાપની માફી મેળવેલા લોકો અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા લોકોને આ પત્ર લખવામાં આવે છે. બીજું શું લખેલું છે આગળ? જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા, જેઓને પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા, જેઓને સંતો થવાને માટે તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરે છે આખી દુનિયામાં ગમે ત્યાં હોય, તે સર્વજોગ, એ સર્વજોગ આવા લોકોને પાવલ પ્રેરિત કહે છે. જે લોકોને પવિત્ર થવા માટે તેડવામાં આવેલા હોય, જે લોકોને સંતો થવા માટે તેડવામાં આવેલા હોય, જે લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો હોય, શું એ લોકોને એવું કહેવું પડે તમે તમારી જાતને તપાસો? ખબર જ હોવી જોઈએ કે મારામાં છે કે નહીં. આમાં કોઈ તપાસ કરવાની વાત નથી. આ તો ઈશ્વર કહેવા માગે છે કે તમને પોતાને જે છે એ ખબર હોવી જોઈએ. શું આવા લોકોને ખબર ના હોય? જે લોકો સંતો થવા માટે બોલાવેલા હોય, શું લોકોને ખબર ના હોય? જે હર કોઈ સ્થળે પ્રભુ નામની પ્રાર્થનાઓ કરતા હોય, શું એ લોકોને ખબર ના હોય કે હું કેવો છું? શું લોકોને ના ખબર પડતી કે મારું જે પરિવર્તન જે છે એ પરિવર્તન કેવું છે? તમારી જાતને પરિવર્તનને એ તપાસો. આંખો ખુલી છે કે નહીં ખબર પડશે. જો આંખો ખુલી છે ખરી ખરી તો પછી આપણા જીવનની સાક્ષી શું છે? હા પ્રભુએ મારી આંખો ખોલી તો કહે છે પ્રભુ, તો કે નથી ખબર. શું આંખો ખોલ્યા પછી આપણે એ પ્રભુને એ નથી ઓળખતા? તમે પ્રભુમાં આવ્યા, તમે બાપ્તિસ્મા લીધું, એની પહેલા તમારું જીવન તપાસી જોજો. અને એ જીવનને આજના જીવનની અંદર કોઈ ફેરફાર છે કે નહીં? કોઈ આજુબાજુવાળા કે ઘરમાં કે તમારા સગા આવીને કહેશો કે નહીં તો તમને અચંબિત કરી દીધા. તું પહેલાં કેવો હતો, આજે કેવો થયો? શું ખરેખર એવું પરિવર્તન છે આપણા માટે? શું પાવર પ્રેતની આંખો ખુલી તો જેવું પરિવર્તન આવ્યું એવું પરિવર્તન આપણામાં છે? અને આંખો ખુલી પણ ક્યાં છે શું નથી ખબર. આજે આપણું પરિવર્તન કેવું છે? આપણા જીવનની અંદર આપણે કેવો બદલાણ લાવેલા છે? શું ખરેખર આપણી આંખો ખુલી છે કે નહીં? આવો આપણે આપણી આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા ઈશ્વર છે, જે આપણી સાથે વાત કરે છે. આપણે દરેક જણા આપણી આંખને બંધ રાખીએ. વલાવો આ સમય છે. આપણે તપાસ કરીએ કે શું ખરેખર પ્રભુએ મારી આંખો ખુલી છે. અને જો પ્રભુ શ્રી આંખો ખોલી છે તો શું આજે તમે જાણો છો કે પ્રભુ ક્યાં છે? શું આજે એવું બદલાણ છે કે જેનાથી લોકો અચંબો પામે? એ નાશ કરનાર કે આજે બાંધનાર થઈ ગયેલો છે? લોકોને મારી નાખનાર આ જીવન આપનાર થઈ ગયેલો છે? લોકો ગૂંચવણમાં પડી ગયા કે શું આટલું ભયંકર બદલાણ હોય? વાલાઓ બદલાણ થવું જરૂરી છે.
આપણા જીવનનું બદલાણ થવું જરૂરી છે, લોકોને દેખાવવું જરૂરી છે, જો આપણી આંખો ખુલી છે, જો સ્વર્ગીય વાણા જોઈ શકે છે તો આપણે સ્વર્ગની તરફ ભાગનાર થઈએ, આત્મિક વાણાને શોધનાર થઈએ, આપણે પ્રાર્થનાઓ કરનાર થઈએ, આપણે હોલ નાઇટ કરનાર થઈએ, આપણા આત્મા જીતનાર થઈએ અને પરિવર્તન લોકોને દેખાડનાર થઈએ. આપણે ના કહેવું પડે પણ લોકો ગૂંચવા પડે એવું પરિવર્તન આપણે લાવીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.